તાપી જિલ્લામાં ઘન કચરાના એકત્રીકરણ માટે ફળવાયેલા અઢાર ગામોને ફળવાયેલા ટ્રેક્ટર ટ્રોલી અને અગિયાર ગામોને ઈ વ્હીકલને કૃષિ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તાપી જિલ્લામાં તેર ગામોમાં ડોર ટુ ડોર કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે અને સોળમી ઓગસ્ટથી બીજા ઓગણત્રીસ ગામોને આ કામગીરી માટે જોડવાનું આયોજન છે આ સાથે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં તાપી જિલ્લાના કુલ એકસો બાવન ગામોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે આ પ્રસંગે મંત્રીશ્રીએ તમામ ગામોના સરપંચશ્રીઓને પોતાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની આ તમામ બાબતો ઘર ઘર સુધી આઈસીઇસી એક્ટિવિટી વડે પહોંચાડી તથા આ કામગીરીને અંગત રસ લઈ સારી રીતે પૂર્ણ કરી કાયમી રીતે આ કામગીરીને ટકાવીને તાપી જિલ્લાને ગુજરાતના મોડેલ જિલ્લા તરીકેનું સ્થાન અપાવીને તાપી જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી પેરા અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ચાલીસ પાકિસ્તાની હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્ય શ્રીએ જણાવ્યું કે દેશના વિઝનરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને હિન્દુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે એને પરિણામે જ તમે ભારતના નાગરિક બની શક્યા છો વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે એ શક્ય બન્યું છે નાગરિકો લાખ લાખ બધાઈયા કહીને ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમે સૌ ભારતના નાગરિક બની ગયા છો નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તમે મળ સાથે મળીને આપણે કામ કરવાનું છે દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો એવી અપેક્ષા છે વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે એક હજારથી વધારે હિન્દુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટરશ્રી તથા સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સોળ અને બે હજાર અઢારના ગેજેટથી ગુજરાત સરકારમાં અમદાવાદ ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીઓને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કોમના હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્ત્રી લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે